હેલો નમસ્કાર મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 નો પાઠ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ એટલે રમવું, વિથ ફાયર એટલે કે આગ સાથે. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. વન ઓફ એટલે કે એકમાત્ર, અવર એટલે કે આપણો, ફેવરેટ એટલે કે મુખ્ય, ફેસ્ટિવલ એટલે તહેવાર, ઇન ઇન્ડિયાઝ એટલે કે ભારતનો, છે દીપાવલી એટલે કે દિવાળી ઓર દિવાળી. ઇટ ઇઝ નાઉન એન્ડ ઇન ધ નોર્થ, તે જાણીતી છે ઉત્તરમાં. દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેઝ ક્રેકર ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ શોવર ઓફ કલર. અને ત્યાં ફક્ત એટલું એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના સાથે આપણે એમ કે જોઈ શકીએ છીએ, જ્યારે ફટાકડા આકાશની અંદર રાત્રે મોટા અવાજ સાથે અને તેજસ્વી લાઇટ સાથે કલરફુલ જગારા મારતા હોય છે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીઝ ફાયરવર્ક આર મેડ. મેની ઓફ અસ એટલે કે આપણામાં ઘણાને એવો પ્રશ્ન થતો હશે, વન્ડર એટલે કે અદ્ભુત લાગતું હશે, ધીઝ ફાયરવર્ક આર મેડ એટલે કે કેવી રીતના આ ફાયરવર્ક બનાવવામાં આવે છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેની અંદર શું નાખવામાં આવે છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી આર ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ ધ સાઉન્ડ એન્ડ લાઇટ ધે ઇમિટ. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર સાઉન્ડ અને કલર જેટલા પણ ઇન્ટરેસ્ટિંગ છે, અથવા તો સાઉન્ડ અને લાઇટ જેટલું ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે, એટલું જ આ ફટાકડાનો પણ ટૉપિક ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ અ પાયરોટેકનિક. જે ફાયરવર્કનું સાયન્સ છે એટલે કે ફટાકડા બનાવવાનું જે સાયન્સ છે એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર, જે ગ્રીક શબ્દ પાયર ઉપરથી આવેલો છે અને પાયરનો અર્થ થાય છે ફાયર. એન્ડ ટેકનિક્સ મતલબ ટેકનોલોજી, મીન્સ એન આર્ટ એટલે કે કળા. પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓન્લી ફાયરવર્ક બટ ઓલ્સો ઓલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપાલ ફ્રોમ સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ સ્પેસ ટલ. પાયરોટેકનિક એ ફક્ત ફટાકડા જ બનાવતી નથી, પરંતુ એની અંદર કેટલાય ડિવાઇસ એટલે કે સાધનો ઉપયોગમાં થાય છે. સિમિલર મટીરિયલ એટલે કે એના જેવું જ મટીરિયલ વપરાય છે. એન્ડ સિદ્ધાંતો પણ એના જેવા જ હોય છે. ફ્રોમ ધ સેફ્ટી મેચીસ એટલે કે સેફ્ટી માચીસ વી યુઝ એવરી ડે સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર એટલે કે આપણે દરરોજ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ રોકેટના બળતણ તરીકે. ઓફ ધ સ્પેસ ટલ એટલે કે સ્પેસ ટલની અંદર. ધ હાઉસ હોલ્ડ માચીસ ઇઝ કન્સિડર સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ઘરમાં વપરાતી માચીસ પણ એક પાયરોટેકનિકની એક સ્પેશિયલ ડિવાઇસ છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. અને પાયરોટેકનિકની અંદર જે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ, ગેસ અને સાઉન્ડ એની અંદર હાજર રહેલા હોય છે. ફટાકડા ફોડતા હોય તો આપણે જોઈએ છીએ ગરમી તો હોય જ, કારણ કે સળગે એટલે સ્મોક એટલે ધુમાડો પણ ઉત્પન્ન કરે છે, અજવાળું પણ થાય છે. ગેસ એટલે કે અચાનક ફૂટે છે ત્યારે જેનો ગેસ છે એ છૂટો પડે છે. એન્ડ સાઉન્ડ એટલે કે ગેસના લીધે એટલે કે અવાજ છૂટી પડવાને લીધે સાઉન્ડ પણ ઉત્પન્ન થાય છે. સમ હિસ્ટોરિયન્સ સે ધ બ્લેક પાવડર ઇઝ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર, કાળો પાવડર, જે બેઝિક મટીરિયલ હતું ફાયરવર્ક એટલે કે ફટાકડા બનાવવાનું, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા એટલે કે જેની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ રિટર્ન મોર ધ 2000 યર્સ અગો. અને સુક્રાંતિએ 2000 વર્ષ પહેલાં લખ્યું હતું. એઝ રેફરન્સ ધ વીપન્સ સિમિલર ગન્સ પ્રોજેક્ટ વીપન્સ. હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ બાયોટેકનિક્સ. અને આ જે ગ્રંથ અથવા તો જે લખાણ હતું એ ચાઇનીઝો દ્વારા જાણી અને એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દે આર સેડ ટુ હેવ ડેવલપડ બ્લેક પાવડર. અને તેમણે બ્લેક પાવડરનો વિકાસ કર્યો છે. 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. અને પશ્ચિમની અંદર 2000 વર્ષ પહેલાં આપણું જે નોલેજ હતું એ 2000 વર્ષ પહેલાંનું એ લઈ જવામાં આવ્યું છે. એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 એટલે કે 1242ની અંદર ધેટ એન ઇંગ્લિશ મોન્ક રોજર બેકોન રિવેલ્ડ ધ ફોર્મ્યુલાઝ ધ બ્લેક પાવડર. અને એક ઇંગ્લિશમેને ફોર્મ્યુલા 1242ની અંદર રજૂ કરી હતી. હી કન્સિડર્ડ ઇટ સચ ડેન્જરસ સબસ્ટન્સ. અને તેમણે જાહેર કર્યું હતું કે જે આ પદાર્થ છે એ ખૂબ જ ખતરનાક છે. સબસ્ટન્સ એટલે પદાર્થ, ડેન્જરસ એટલે ખતરનાક. that he wrote of it a code language. અને તેના માટે તેમણે એક કોડ લેંગ્વેજ પણ લખી હતી. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર એટલે કે બ્લેક પાવડરની બેઝિક ફોર્મ્યુલા છે અથવા ગન પાવડર એટલે કે ગન પાવડર કો અથવા તો બ્લેક પાવડર કો એ એક જ છે. હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરી અને એ સદીઓથી હજી પણ બદલાણી નથી અને અમુક રેશિયોની અંદર ભેળવવામાં આવે છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ charcoal and sulfur in the ratio of 75:15:10 એટલે કે 75:15:10 ના ધારો કે 75 ગ્રામ નાઇટ્રેટ લો તો 15 ગ્રામ ચારકોલ લેવાનો અને 10 ગ્રામ સલ્ફર લેવાનું. એવી રીતના એની આ બ્લેક પાવડર બનાવવા માટે વપરાય છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ એન્ડ અલ્ટરનેશન નીડ ટુ બી મેડ. આ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. આના સિવાય બીજું કોઈ વધારાના મટીરિયલની જરૂર પડતી નથી. એક્સપર્ટ છે ધીસ માઇટ બી ઓનલી કેમિકલ પ્રોડક્ટ. એક્સપર્ટ કહે છે કે આ એક ફક્ત કેમિકલ પ્રોડક્ટ છે. સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ પ્રી પોઝિશન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક અને આ જ સેમ પદ્ધતિથી એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. However, the with development of modern chemistry, light and color effect have become common in fireworks. અને હવે થોડુંક આધુનિક ડેવલપમેન્ટ કરી અને એની અંદર કલર ઇફેક્ટ અને લાઇટ ઇફેક્ટની અંદર વધારો કરવામાં આવ્યો છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી સદીની અંદર ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ એન્ડ ટિટાનિયમ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને ટિટાનિયમની શોધના કારણે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર ઇમિટેટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવમેન્ટ ઓફ બ્રિલિયન્સ ફાયરવર્ક. અને જો હાઈ ટેમ્પરેચરમાં આવવાથી વિવિધ રીતે સળગતા હોય છે અને જેને લીધે કલરફુલ લાઇટ દેખાતી હોય છે. સિમિલરી કલર્સ ટુ આર રિઝન્ટ ડેવલપમેન્ટ અને એના જેવા અન્ય કલરો પણ વિકસાવવામાં આવ્યા છે. ધ પ્રિન્સિપાલ કલર ઇમિટેટેડ પાયરોટેકનિક વેર આઇડેન્ટિફાઇડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ ધોઝ કલર આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ લ્યુમિનન્સ એન્ડ ઇન લ્યુમિનન્સ અથવા તો ઇનકેડન્સ એટલે કે આ જે કલરો વિકસાવવામાં આવ્યા છે એ છેલ્લી સદીની અંદર એની અંદર અપડેટ આવી છે અને જે એલ્યુમિનિયમ અને ટિટાનિયમની શોધના કારણે વિકસાવવામાં આવ્યા છે. અને એના બે પ્રકાર છે લ્યુમિનસિન્સ અને ઇનકેડન્સિન્સ એટલે કે એક સાદા જે વિધાઉટ કલર જે અવાજ ઉત્પન્ન કરતા હોય છે અને એક અવાજ ઉત્પન્ન કરતા નથી ફક્ત કલરફુલ જ હોય છે. ઇનકેડન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન ગ્લો. જે બીજા નંબરનો પ્રકાર છે એ શું કરે છે ફક્ત લાઇટ અને હીટ ઉત્પન્ન કરે છે. ગ્લો એટલે ચમકે છે. ઇટ કેચ ધ સબસ્ટન્સ બીકોમ હોટ એન્ડ ગ્લો. હીટ એ બનાવે છે તેને ગરમ અને ચમકદાર. ઇમિડિયેટલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ ધેન રેડ ઓરેન્જ યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકોમ ઇન્ક્રીઝલી હોટર. એમાં ઓરેન્જ રેડ યલો વગેરેની જેવી લાઇટો પણ થતી હોય છે એટલે કે આવા કલરો દેખાતા હોય છે જ્યારે ફટાકડા ફૂટે ત્યારે. વેન સી ટેમ્પરેચર ઓર ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ અને જે એનું ટેમ્પરેચર છે એ કંટ્રોલ થાય એવી રીતના ફટાકડા બનાવવામાં આવે છે કારણ કે વધારે પડતું કોઈ નુકસાન ન થાય એવી રીતના એની અંદર કાળજી રાખવામાં આવે છે. ધ ગ્લો ઓફ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી ડિઝાયર કલર એટ ધ પ્રોપર ટાઈમ અને એની અંદર એવી રીતના વ્યવસ્થિત એવી ચેઇન સેટ કરવામાં આવે છે જેથી અલગ અલગ સમયે એના અલગ અલગ કલરો છે એ બતાવવામાં આવતા હોય છે. The principle behind any firework is that heat is applied to fuel એટલે કે gunpowder it burn using oxygen. જે પ્રિન્સિપાલ એટલે કે એનો સિદ્ધાંત છે ફાયરવર્કનો એની અંદર હીટ એપ્લાયડ કરવામાં આવે છે ફ્યુઅલ સુધી અને જે ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે છે. However, because the fuel is packed tightly અને જે ફ્યુઅલ હોય છે એટલે કે જે ગન પાવડર હોય છે એને ટાઇટલી પેક કરેલો હોય છે to keep the heat is burning take place of all sudden અને જેવો જ તે સળગે છે એવો જ એને વધારે જગ્યાની જરૂર પડે છે એટલે શું થશે એને પેકલી ટાઈટ કરેલો હોય છે પરંતુ એને જેવો સળગે છે એ વધારે જગ્યાની જરૂર હોય છે એટલે એ જગ્યા કરવા માટે એ જે ટાઈટ પદાર્થ વડે બોધેલો હોય છે એ પદાર્થને તોડી નાખે છે જેના લીધે અવાજ આવતો હોય છે. चलो आगळ वधीए आपणे इट कैच द कैरेक्टरीज लाउड नॉइज अने जे एक मोटो अवाज उत्पन्न करे छे। द एक्चुअल मैन्युफेक्चरिंग प्रोसेस ऑफ फायरवर्क इज सीम्पल। आम तो हकीकत में जी मैन्युफेक्चरिंग एनी प्रोसेस है एकदम सादी है। द रॉ मटेरियल रिक्वायर्ड आर फ्यूअल ब्लाइंडर एंड ऑक्साइडर्स एटले के एनो जे रॉ मटेरियल है बाइंडर ऑक्साइडर अने सळगावा माटेनो कोई बी दहनशील पदार्थ होय चाले एंड अ फ्यू अदर मटेरियल अने थोड़ा अन्य मटेरियल जोईए छे। द इंडिकेटेड आर ग्राउंड एंड मिक्स्ड वेल अने पछी एने થોડું પ્રવાહીકરણ જેવું કરી એને મિક્સ કરવામાં આવે છે। ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ ધ મશીન। જે મિશ્રણ છે એને પુશ્ડ થ્રુ ધ મશીન એટલે કે મશીન વડે પુશ કરવામાં આવે છે। ફ્રોમ વિચ ઇટ કમ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ અને જે લાંબા લાંબા રોલ બનેલા હોય છે વાળીને એની અંદર પુશ કરવામાં આવે છે। એન્ડ ધ રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ અને એ રોલ બનાવવા માટે ખાસ કરીને તો કોઈ પુઠ્ઠા અથવા તો જે ઓલ્ડ ન્યૂઝપેપર હોય છે એનો ઉપયોગ થતો હોય છે। આપણે ઘણી વખત જોઈએ છીએ કે આપણે કોઈ પણ ટેટા બીજા ફોડીએ તો એની અંદર ફૂટ્યા પછી જે એકલા કાગળો હોય છે એ બધા ઓલ્ડ ન્યૂઝપેપરના હોય છે અને મોસ્ટ ઓફલી તમિલ ભાષાની અંદર લખેલા હોય છે। એનું રીઝન એક જ છે કે આ જે છે તમિલનાડુની અંદર શિવાકાશીની અંદર આનો ઉદ્યોગ છે એ વિકસેલો છે એટલે ગુજરાતમાં છાપા લેવા આવે નહીં। ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ દેટ ઇટ ડીલ વિથ ફાયર અને એની જે મોસ્ટ ઓફલી જે મુખ્ય ડેન્જર એટલે કે ખતરો છે એ પાયરોટેકનિકનો છે આગ સાથે ખેલવું। ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર એક્સિડન્ટ અને ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી વખત અકસ્માતો પણ થતા હોય છે। વેધેવર યુએસએ જાપાન ઓર ઇન્ડિયા યુએસએ જાપાન અને ભારતની અંદર थ्रू ધ मिक्सर इज स्टेबल इट कीप कूल एंड ड्राय जे मिश्रण है गन पाउडरनु एने कूल एटले के ठंडी जग्याए अने सूकी जग्याए राखवू जोईए। कैन कैच फायर इफ इट्स एक्सिडेंटली एप्लाइड जो कोई एनी नजीक फायर एटले के आग जो होय तो ते हीट एटले के गरमी उत्पन्न करी अने एक्सिडेंट पण करी शके छे। थ्रू टू मच फ्रिक्शन समटाइम घर्षणना कारणे पण घणी वखत आवुं थतुं होय छे। और फ्रॉम फ्रिक्शन एटले घर्षण और फ्रॉम अ स्पार्क ऑन इम्पेक्ट स्पार्क एटले क्यांक तणखो उडे तो एना लीधे पण घणीवार थतुं होय छे। सायंटिस्ट आर लुकिंग फॉर वे ऑफ मेकिंग फायरवर्क सेफर वैज्ञानिको पण ए बाबतनी शोधखोळ करी रह्या छे के जे फायरवर्क्स एटले के जे फटाकड़ा छे एने सेफली एटले के सुरक्षित रीते केवी रीतना बनावी शकाय। इन फायरवर्क्स यूज्ड टू इम्पोर्टंट फ्रॉम चाइना इन इंडिया एटले के भारतनी अंदर फायरवर्क यूज्ड टू बी इम्पोर्टेड फ्रॉम चाइना एटले के चाइनानी अंदरथी खास करीने आयात करवामां आवता हता। ड्यूरिंग द सेकंड वर्ल्ड वॉर एटले के बीजा विश्वयुद्ध दरमियान धीज इम्पोर्ट वेर स्टॉप्ड अने आ जे आयात थती एने रोकवामां आवी छे। एंड द सेफ्टी मैचेस प्रोड्यूसर ऑफ शिवाकाशी तमिलनाडु बिगेन मेन्युफेक्चरिंग फायरवर्क फॉर दीपावली अने हवे एनी शरूआत मेन्युफेक्चरिंगनी तमिलनाडुनी अंदर शिवाकाशीनी अंदर थयेली छे। मैन्युफेक्चरिंग फायरवर्क फॉर दिवाली अने फायरवर्क्स एटले के जे फटाकड़ा दिवाली माटेना छे ते पण त्यां बनवा लाग्या छे। द कंट्री यूज्ड अबाउट 60 करोड़ विथ द फायरवर्क्स एंड 60 to 70% ऑफ कम फ्रॉम शिवाकाशी 60 करोड़ करता पण वधारे फायरवर्क्स एटले के फटाकड़ाओनुं उत्पादन त्यां दर वर्षे थतुं होय छे अने 60 થી 70% फटाकड़ा त्यांथी आवता होय छे। शिवाकाशी कम फ्रॉम शिवाकाशी एटले शिवाकाशीथी। इन शिवाकाशी फायरवर्क आर मैन्युफेक्चर्ड इन नंबर ऑफ स्मॉल यूनिट शिवाकाशीनी अंदर जे फायरवर्क्स मैन्युफेक्चर एटले के उत्पादन करवामां आवे छे नाना एटले के ओछा पाये उत्पादन करवामां आवे छे। 3 month बिफोर द फेस्टिवल इज बिझिएस्ट टाइम फॉर धीस यूनिट 3 month एटले के 3 month बिफोर एटले के ना पहेला फेस्टिवलना एटले के तहेवारना पहेला इज बिझिएस्ट टाइम फॉर धीस यूनिट एटले के दिवाळीना 3 મહિના पहेला आ जे यूनिटो छे ए खूब ज बिजी होय छे फटाकड़ा बनाववामां। फायरवर्क्स आर ट्रांसपोर्टेड एवरी नूक्स एंड कॉर्नर ऑफ कंट्री फायरवर्क एटले के फटाकड़ा दरेक जग्याए देशना खूणे खूणे ट्रांसपोर्ट करवामां आवे छे। द वर्किंग कंडीशन ऑफ धीज यूनिट आर हावेवर फ्रॉम द सेटिस्फेक्टरी दीज आर वेरी फ्यू टेस्टिंग फैसिलिटी फॉर क्वॉलिटी एंड अनफोर्टली हार्डली एनी सेफ्टी मेजर इन फोर्स अने जे आ वर्किंग करवामां आवे छे सॉरी एनुं जे મેન્યુફેક્ચર થયા પછી એનું વર્કિંગ એવું રહેશે, એનું કોઈ ટેસ્ટિંગ કરવામાં આવતું નથી, કારણ કે જો ફટાકડાનું ટેસ્ટિંગ કરી અને જો એને ફોડવામાં આવે તો બીજી વાર ફૂટતો નથી, એટલે કે ખૂબ જ કાળજી રાખીને બનાવવા પડે છે. ધીસ ઇઝ વાય યર ટુ એક્સિડન્ટ ઇન સિવાકાશી યર આફ્ટર યર. અને આપણે ઘણી વખત અકસ્માતો વિશે સાંભળીએ સિવાકાશીની અંદર યર આફ્ટર યર, એટલે કે દર વર્ષે મોસ્ટ ઓફલી અમુક વર્ષે અકસ્માતો થતા હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. જે ફટાકડાની મેન્યુફેક્ચરિંગ વિશેની જે ઇન્ફોર્મેશન છે એ ખૂબ જ મેળવવી ડિફિકલ્ટ છે, બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ ટુ સેફ ગીવ એવરીબડી ધ ડિટેલ. એટલે કે એનું રીઝન છે કે દરેક જણને આ જે ડિટેલ છે આપણે આપી શકતા નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. અને આ જે કળા છે એ દરેક વ્યક્તિને આપણે શીખવાડી શકતા નથી, એના કોક જ ભાગ્યે જ જે લોકો છે જેને કળા કૌશલ્ય દ્વારા શીખવાડી અને આ ઉત્પાદન કરવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, એટલે કે ઘણા દેશોમાં ફાયરવર્ક આર નોટ અલાઉડ, ફટાકડા અલાઉડ નથી ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. એટલે કે કોમર્શિયલ અથવા તો કોઈ એવા ક્ષેત્રો હોય છે જ્યાં કોઈ ફટાકડા એલાઉડેશન હોતા નથી, કારણ કે ઘણી વખત પેટ્રોલ કે પેટ્રોલ પંપ કે વગેરે જેવી જગ્યાએ આગ લાગવાની પણ શક્યતા રહે છે, એટલે ઘણા દેશોની અંદર આ ફટાકડા એલાઉડ નથી. Only community displays special organized with the help of expert are allowed. ખૂબ જ મોટા પ્રમાણમાં અથવા તો ખૂબ જ મોટા કોઈ એક્સપર્ટની સલાહથી એને ફોડવામાં આવતા હોય છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી. ખૂબ જ સેફ્ટીની સાથે ખૂબ જ કાળજીપૂર્વક આ ડીલ કરવામાં આવતી હોય છે, એટલે કે બનાવવામાં આવતા હોય છે. એટ ધીસ ડિસ્પ્લે હાઉએવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતમાં તો બાળકોને પણ ફટાકડા ફોડવા માટે એલાઉ કરેલું હોય છે, એટલે કે પરવાનગી આપેલી હોય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. પરંતુ આપણે જેના સેફ્ટીના, એટલે કે સુરક્ષાના જે રૂલ્સ, એટલે કે જે નિયમો છે એ ચોક્કસપણે ફોલો કરવા જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ હેન્ડલ એન્ડ લાઇટ વિથ કેર. ફટાકડાને સ્ટોર કરવા જોઈએ આપણે એકદમ સૂકું અને જે ઠંડુ વાતાવરણ હોય છે ત્યાં. They should never be stored unpacked near flame, gas cylinder or heater. તેમને ક્યારેય સ્ટોર ન કરવા જોઈએ, જેમ કે ફ્લેમ એટલે કોઈ આગની જવાળા હોય, ગેસ સિલિન્ડર હોય અથવા તો હીટરની બાજુમાં એને સ્ટોર કરવા જોઈએ નહીં. One should never wear long loose cloth or nylon cloth where lightning cracker. આપણે ક્યારેય એકદમ લૂઝ કપડાં અથવા ઢીલો કપડાં અથવા નાયલોનના કપડાં ક્યારેય ફટાકડા ફોડતી વખતે પહેરવા જોઈએ નહીં. And since the powder is cracker poisons, they should never be carried loose in your pocket or hand. અને એનો જે પાવડર હોય છે એ પોઈઝન્સ એટલે કે ઝેરી હોવાથી તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ યોર હેન્ડ, એટલે કે હાથ અથવા તો ખિસ્સાની અંદર ક્યારેય એ પાવડરને નાખવો નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી ઇનસાઇડ અ હાઉસ. અને ફટાકડાને ક્યારેય પણ ઘરની અંદર સંગ્રહ કરવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક યુ આર લાઇટિંગ ઇટ. નેવર યુઝ ફાયર વર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. જ્યાં લાઇટનો અથવા તો વધારે પડતો કોઈ જગ્યાએ ઉપયોગ થતો હોય એવી જગ્યાએ તો ક્યારે પણ ફટાકડા યુઝ કરવા ન જોઈએ. અને ફ્રાઇટન પીપલ્સ એટલે કે માનસિક રીતે અસ્થિર મગજનાને ફટાકડા પણ આપવા જોઈએ. ઇટ ઇઝ ઇફ ઇન્સ્પાયર્ડ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ બર્ન. અને જો કદાચ છે ને તમે કાળજી નહીં રાખો તો પણ તમે એનાથી દાઝી શકશો. Go to a doctor instead of applying oil or ointment. Sorry, if inspired એટલે કે તેમ છતાં, of being careful એટલે કે કાળજી રાખવા છતાં, you do get a burn એટલે કે જો તમે બળો છો અથવા દાજો છો. Go to doctor એટલે કે ડૉક્ટર પાસે જવું, instead of applying oil or ointment. અને એમની સલાહથી યોગ્ય ટ્યુબ અથવા તો ઓઇલ લગાવવું જોઈએ. With care and considered we can make sure favorite festival much as safer one. આપણે કાળજી સાથે અને સુરક્ષાની સાથે આપણો જે પ્રિય તહેવાર છે દિવાળી તેને ઉજવવો જોઈએ. તો મિત્રો 3-10નો અહીંયા યુનિટ નંબર 5 ઇન ઇંગ્લિશ જે પ્લેઇંગ વિથ ફાયર જે સેમ 1ની અંદર એક્ઝામની અંદર પૂછાવાનો છે એની શોર્ટ નોટો, એના ટ્રુ ફોલ્સ વગેરે પૂછાતું હોય છે. તો આપણે શોર્ટ સમય એવા 20 મિનિટની અંદર આ પાર્ટ ક્લિયર કરેલો છે. એકવાર વિડીયો જોઈ લો, સ્કીપ કરવો નહીં. અને જો આપણને વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થીને શેર કરવો. પ્લેઇંગ વિથ ફાયર, અહીંયા ફટાકડા બનાવવાની પ્રોસેસની ચર્ચા થયેલી છે. ફટાકડા કેવી રીતના બને છે, કઈ જગ્યાએ બને છે, શું સેફ્ટી રાખવી જોઈએ, અને જો સેફ્ટી ન રાખો તો શું શું નુકસાન થઈ શકે છે એની પણ ચર્ચા અહીંયા આપેલી છે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.